नमस्कार मित्रों, हूँ आलोक चट, बांधणीना शहर एवा जेतपुर थी, अने मारी आजनी वार्तानुं शीर्षक छे लोहीनो वेपार। सबो बेटा, जल्दी थी आ पहेरीने तैयार थई जा। लाल चट्टा केदार ड्रेस टेबल पर राखता हसीना बोली। बहु समय पछी माने आटला प्रेम थी वात करती जोईने सबनम नवाई तो पामी, पण साथे मानी लाल लिपस्टिक अने पाउडर जोता ते थोड़ी गभराई गई। अम्मी, कई बाजू जवानुं छे? मारी सालगीरा तो हजी काले छे ने। काले तारी सालगीरा धामधूम थी उजवानी तैयारी तो आजे करवी पड़शे ने। एटले शुं तैयारी अम्मी? हुं कंई समझी नहीं। सबनम ने वधु डर लाग्यो, तेम छतां तेणे भोळे भावे पूछ्यु, जो बेटा, मने हवे एवा ग्राहक नथी मळता जेनाथी तारा खावानो अने मारा पीवानो खर्च निकले। तू काले 16 वर्षनी थई जशे એટલે તને શર્માજીને ત્યાં। અમ્મી, તું હોશમાં નથી કે શું? દારૂની લત માટે તું મને પણ આ નરકમાં ધકેલવા માંગે છે? સબનમ જોરથી બરાડી ઉઠી। હું હોશમાં જ છું, એટલે તો તને આટલી સારી પાર્ટી પાસે મોકલું છું। તારી નથ ઉતારવા માટે 1 લાખ આપવા તૈયાર છે, અને માશા અલ્લાહ એના જેવા 4-5 જણ પાસેથી તારી નથ ઉતારવાના એટલા પૈસા પૈસા તો લઈશ જ કે મારો બુઢાપો આરામથી પસાર થાય। બસ કર અમ્મી, સબનમ રુસકા સાથે રડી પડી। આનાથી વધુ કમનસીબી બીજી શું હોય કે મારી સગી અમ્મી મારું ચામડું ચૂથાવવા માંગે છે, મને આ લોહીના વેપારમાં ધકેલવા માંગે છે। તું કમનસીબ હશે, પણ હું નહીં। મારા પર ખુદાની એટલી રહેમત કે મારી કુખે કપાતરને બદલે દીકરી પેદા થઈ, તને ખબર છે? જેના બાપની પણ ખબર ન હોય એ પાપને કુખમાં રાખવામાં અને પેદા કર્યા પછી ઉછેરવામાં મેં કેટલું દુઃખ વેઠ્યું છે, પણ હવે મારા સુખના દિવસો તું લાવીશ। અત્યાર સુધી મેં તને ખવડાવ્યું, હવે તારો વારો। હસીના કડકાઈથી ઊભી થઈ અને રૂમ તરફ આગળ વધી। અમ્મી, ખુદાને વાસ્તે રહેમ કર, સબનમ કરગરતી રહી। એવામાં ગાડીનું હોર્ન વાગતા જ તે ડરી ગઈ। ચાલ જલ્દીથી હવે તૈયાર થઈ જા, હસીના રૂમમાંથી વ્હીલચેર લાવતા બોલી। સબનમની લાચાર અને હસીનાની લાલચું આંખો વ્હીલચેરને તાકી રહી। ધન્યવાદ।